જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં, જેનું નામ છે વેસ્ટમાંથી બેસ્ટ. મિત્રો, આજે આપણે શ્રીનાથજી ઠાકોરજી અથવા તો શ્રી કૃષ્ણ માટે અમરેલા બનાવવા જઈ રહ્યા છીએ, છત્રી. એના માટે મેં એક ચાર્ટ પેપર લીધું છે. તમે કોઈ પણ કંકોત્રીનું પેપર પણ લઈ શકો છો. તેને મેં સર્કલમાં કટ કરી દીધું છે. પછી તે જે વચ્ચેથી આપણે તેને હું જે રીતે કટ કરું છું તેવી રીતે તમારે કટ કરી દેવાનું રહેશે. મિત્રો, જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા, બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને તમને અમારા નવા આવવાવાળા નોટિફિકેશન્સ ટાઈમથી મળતા રહે. ત્યાર પછી મેં તેને એક રેડ કલરના કાપડ ઉપર ચિપકાવી દીધું છે. સરસ રીતે ગમ લગાવીને તમે કોઈ પણ કાપડ ઉપર લગાવી શકો છો, અથવા તો તમે પેપરથી પણ કરી શકો છો, પણ મારે અહીંયા કાપડથી કરવું હતું એટલા માટે મેં કાપડ ઉપર ચિપકાવી દીધું છે. પછી તેને કટ કરી દેશું. કટ થઈ ગયું છે. હવે આપણે એક સાઈડ ગમ લગાવીને તેને અમરેલા જેવો આકાર આપી દઈશું. બંને ભાગ ચોટાડીને અમરેલા જેવો આકાર આપી દઈશું. મિત્રો, જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ત્યાર પછી આપણે અહીંયા નીચે ગમ લગાવી દઈશું અને પછી તમારી મનપસંદ કોઈ પણ લેસ લગાવી શકો છો. મને અહીંયા ટ્રેડિશનલ કરવાની ઈચ્છા હતી એટલે મેં સિલ્વર કલરની લેસ લગાવી છે. મિત્રો, તમે આ ટાઈપના કોઈ પણ વિડીયો જોવા માંગતા હોય તો નીચે અમને સજેશન જરૂરથી આપજો કોમેન્ટ કરીને. અમે તે બનાવવાની જરૂરથી ટ્રાય કરીશું. પછી તેને સરખી રીતે ગમ લગાવીને લેસ ચિપકાવતા જઈશું. લેસ ચિપકાવાઈ ગઈ છે. હવે હું તેને મિરર વડે ડેકોરેટ કરીશ. તમે કોઈ પણ પેચ લઈ શકો છો, મિરર લઈ શકો છો, કાંઈ પણ લઈ શકો છો. મેં અહીંયા ચાર સાઈડ મોટા મિરર લગાવેલા છે અને એની વચ્ચે વચ્ચે નાના મિરર લગાવેલા છે. મિત્રો, વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સારું લાગે તો સરસ લખજો અને સારું ના લાગે તો પણ કોમેન્ટ જરૂરથી કરજો. આ રીતે મિરર ચિપકાવી દીધા છે. હવે તેને સરસ રીતે દબાવી દઈશું. હવે ઉપરની સાઈડ પણ નાના નાના મિરર ચિપકાવી દઈશું. તો હવે આપણે નાના નાના મિરર ચિપકાવી દીધા છે. હવે હું સોય દોરા વડે ઝુમકા કરીશ. પહેલાં મેં નાનું મોતી લીધું છે, પછી ડ્રોપ શેપનું મોતી લીધું છે અને પછી નાનું મોતી લીધું છે. એમ કરીને હું ઝુમકા કરીશ. એના છેડે છેડે હું લગાવતી જઈશ. આવી જ રીતે હું બીજું પણ કરીશ. મિત્રો, હમણાં રથયાત્રા આવે છે તો તમે શ્રીનાથજી માટે, ઠાકોરજી માટે કરી શકો છો અમરેલા. અને જન્માષ્ટમી પણ આવે છે, તમે શ્રી કૃષ્ણ માટે પણ કરી શકો છો, બાલ ગોપાલ માટે કરી શકો છો. બસ આવી જ રીતે હું ફરતી બાજુ ઝુમખા કરી દઈશ. હવે આપણે એક તાર લેશું, વાયર લેશું, જેને હું એક સાઈડથી વાળી દઈશ સરખી રીતે અને એમાં એક મોટું મોતી પરવીશ.
ત્યાર પછી આ તારને અમરેલાના ઉપરના ભાગમાં ઉપરથી નીચે તરફ લગાવી દઈશું. ત્યાર પછી નીચે બે મોટા મોતી લગાવીશ, જેથી કરીને તે અમરેલા ફિટ રહેશે, સરસ હલશે પણ નહીં. બે મોટા મોતી લગાવી દીધા છે. હવે આપણે જેવડું હેન્ડલ રાખવું હોય એટલા નાના નાના મોતી લગાવી દઈશું. મોતી લગાવાઈ ગયા છે. હવે જે છેડે એન્ડ વધે છે તેને હું સરસ રીતે પેક કરી દઈશ. ત્યાર પછી વધારાનો એક્સ્ટ્રા જે વાયર છે તેને હું કટ કરી દઈશ. પછી નીચે હું અમરેલામાં હેન્ડલ જે રીતે હોય તે રીતે હું વાળી દઈશ વાયરને. તો તૈયાર છે આપણી અમરેલા. ઠાકોરજી માટે તમે રાખી શકો છો, બાલગોપાલ માટે રાખી શકો છો, શ્રીનાથજી માટે રાખી શકો છો. અને અમારો વિડીયો સારો લાગતો હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.